नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय गणित पहला चैप्टर पूर्णांक संख्या इनामा आपने જોતા હતા કે સ્વદે 1.4 એમાં ચોથા દાખલા સુધી આપણે આગળની વિડિયોમાં જોઈ ચૂક્યા છે. હવે દેખીએ પાંચમો દાખલો. બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું? હવે એવું કીધું છે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર, એટલે કે 0 થી ઉપર એટલે કે +10 અંશ સેલ્સિયસ. Okay.
अठार गुणिया एक ना छेद में बे, बे का बे अठार तो नौ, बे नवा नौ कलाक, नौ वागे तापमान माइनस आठ सेल्सियस हसे, नौ वागे तापमान माइनस आठ सेल्सियस हसे। હવે મધ્યરાત્રિ તાપમાન સુધી તો મધ્યરાત્રિ સુધી પણ તાપમાનમાં થતો ફેરફાર આપણે દેખીશું તો મધ્યરાત્રિ કેટલા કલાક થાય તો 12 કલાક તો 12 કલાકમાં થતો તાપમાનનો ફેરફાર 12 કલાકે તાપમાન માં થતો ઘટાડો બરાબર 12 કલાક એટલે અહીંથી આટલે સુધી તો 12 વાગે એટલે કેટલા કલાક થાય 12 થી 12 વાગે સુધી 12 કલાક તો 12 કલાક ગુણ્યા 10 કલાકે 2 અંશ સેલ્સિયસનો ફેરફાર થાય તો ગુણ્યા 2 તો પણ કેવા ઓછા 2 અંશ સેલ્સિયસ એટલે 12 દો 24 અંશ સેલ્સિયસ અહીં સુધી તાપમાન આવતા હતા ફેરફાર થાય ઘટાડો થાય 24 અંશ સેલ્સિયસ તો મધ્યરાત્રિનું તાપમાન બરાબર હવે 10 અંશ સેલ્સિયસ હતો એના પછી બીજું કેટલું તાપમાનનો ઘટાડો થયો તો એનામાં આપણે ઉમેરીશું 10 અંશ સેલ્સિયસ વત્તા ઓછા 24 અંશ સેલ્સિયસ 10 અંશ સેલ્સિયસ વત્તા ઓછા ઓછા 24 અંશ સેલ્સિયસ 10 ઓછા 24 એટલે 24 માંથી 10 જાય વત્તા ઓછા એટલે બાદબાકી કરવાની 24 માંથી 10 જાય એટલે મોટી સંખ્યા 24 છે એટલે ઓછા 14 સેલ્સિયસ એટલે મધ્યરાત્રિનું તાપમાન ઓછા 14 સેલ્સિયસ હશે મિત્રો આ ઘડિયાળના દ્વારા તો ખાલી તમને સમજ આપવા માટે કર્યું છે બાકી દાખલો કઈ રીતે ગણાશે આ રીતે હવે તમે પરીક્ષામાં પણ પૂછાય તો તમે આ રીતે જાતે કોઈ બીજી રીતના બી સંખ્યા બદલીને પૂછે તો તમે આકૃતિ દોરીને દાખલાઓનો જવાબ ચેક કરી શકો અને ત્યારબાદ આ રીતે ગણી શકો હવે આપણે સ્વાધ્યાય 1.4 નો સાતમો દાખલો છે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાંડમાં ઉતરે છે એટલે કે એને 6 મિનિટ મીટર અંતર કાપવા માટે 1 મિનિટ લાગે છે જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ 350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે એટલે જમીને નીચે ઉતરે છે તો એને શું લે છે 350 પણ કેવા માઇનસ હવે શું કીધું છે એક જમીન છે જમીનની ઉપર લિફ્ટ કેટલા છે 10 મીટર ઊંચાઈએ છે ત્યાંથી એ કેટલા મીટર ઉતરે છે તો 350 મીટર એને નીચે ઉતરવાનું છે એટલે કે એને અહીં આવવાનું છે તો હવે આપણે દેખીએ કે એને કુલ અંતર એને કાપવા માટે એને કેટલો સમય લાગશે હવે દેખીએ કે જમીનથી 10 મીટર ઉપર છે કેટલા મીટર ઉપર છે તો 10 મીટર ઉપર છે અને જમીનની નીચે 350 મીટર હવે તો એને કુલ અંતર કેટલું કાપ્યું છે અહીંથી આપણે અહીં જઈએ આ 10 મીટર બી ગણાય અને બીજા 350 બી એટલે એને કુલ અંતર કેટલું કાપ્યું કુલ અંતર બરાબર 10 મીટર વત્તા 350 મીટર એટલે કેટલું થયું 10 વત્તા
350 એટલે 360 મીટર અંતર મિસ્ટે કા હવે લિફ્ટ 6 મીટર અંતર 1 મિનિટ તો 360 મીટર અંતર કેટલા મિનિટમાં કાપે ના વિશે ક્રોસ ગુણાકાર એટલે 360 × 1 = 6 6 વડે ભાગ્યા 6 6 વડે ભાગ્યા એટલે 6 એકા 6 6 6 36 અને 0 ભાગ્યા 36 એટલે કે 60 મિનિટ 60 મિનિટ જો અહીં આગળ કલાકમાં પૂછ્યું હોય તો 1 કલાક થાય હવે આપણે અહીં આપણે જવાબ લખીએ કે 300 - 350 મીટર લાગશે આવા જ કેટલા દાખલા તમને એક દાખલો હોમવર્કમાં આપવાનો રહેશે જે તમારે જાતે કરવાનો છે.